વડોદરામાં આવેલ કોટીફળિયા ખાતે શ્રીકૃષ્ણ મંદિરના 45મા પાટોત્સવ નિમિત્તે હિન્દુ હૃદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં હિન્દુઓ સલામત નથી. હિન્દુ બહેનો દીકરીઓ આપઘાત કરી રહી છે અને કિશન ભરવાડ જેવા લોકોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે રામનવમી પર્વે શોભાયાત્રા ઉપર પથ્થરો ફેંકાઈ રહ્યા છે. હાલ તેઓની 18% વસ્તીમાં આ પરિસ્થિતિ હોય તો 52% વસ્તી પહોંચશે તો હિન્દુઓનું શું થશે? વધુમાં વડોદરામાં અશાંત ધારાભંગ અંગે કહ્યું કે આ અંગે અમે આંદોલન કરીશું પરંતુ તેને રોકવાની જવાબદારી સરકારની છે. વડોદરામાં શ્રીકૃષ્ણ મંદિરનો 45મો પાટોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ હાજરી આપી હતી અને આજના સમયમાં હિન્દુઓની સલામત નથી તેવું ડોક્ટર પ્રવીણ તોગડિયાનું કહેવું હતું. ऐसा करने वालों को भारत में मुंह तोड़ उत्तर देंगे. हम फिर से भारत में हिंदू शेर को जगा रहे हैं जिन्होंने जगकर बाबर की छाती पर पांव रखकर राम मंदिर बना दिया. प्रश्न खड़ा होता है रामनवमी पर ही हमला क्यों हो रहा है? क्यों हिंदू का बेटा किशन भरवाड़ कन्हैया मारा जा रहा है? क्यों मुहर्रम पर हमले नहीं हो रहे हैं? ये देश में कब तक हिंदू मार खाएगा? हम हिंदुओं को जगाने के लिए देश के लाखों गांवों में और शहर की कॉलोनी सोसाइटी में हर शनिवार हनुमान चालीसा का पाठ शुरू करवा के भगवान हनुमान जी की गदा हर गांव और गलियों में उठेगी और एक भी हिंदू का नाम लेने वालों को मुंह तोड़ उत्तर देने की ताकत अंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनी सरू और खड़ी कर रही है.